નમસ્કાર મિત્રો, હું અનિલ બદ્રકિયા મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આ વિડીયોમાં આપણે આવનાર ટાટ પરીક્ષા માટેના ઉપયોગી પ્રશ્નોની ચર્ચા કરીશું. તો ચાલો જોઈએ આ વિડીયો. જો મિત્રો, તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને સાથે બેલનું આઇકન પણ દબાવી દો, જેથી ભવિષ્યમાં જે પણ વિડીયો અપલોડ કરું તેની નોટિફિકેશન તમને મળતી રહે. તો ચાલો હવે આપણે પ્રશ્નો જોઈએ. પહેલો પ્રશ્ન, સિદ્ધિ પ્રેરણાનો સિદ્ધાંત કોણે આપ્યો હતો? જવાબ છે મેકક્લેલેન્ડે. ત્યારબાદ બીજો પ્રશ્ન, બુનિયાદી શિક્ષણનો નૂતન અભિગમ કોણે આપ્યો? જવાબ છે ગાંધીજીએ. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, પ્રાથમિક કક્ષાના શિક્ષકે કઈ પદ્ધતિનો ઉપયોગ ટાળવો જોઈએ? જવાબ છે પ્રવચન પદ્ધતિનો. ચોથો પ્રશ્ન, શાળા અને ઘર વચ્ચે કોઈ તફાવત ના હોવો જોઈએ એવો વિચાર કોણે આપ્યો? જવાબ છે રૂસોએ. પાંચમો પ્રશ્ન, GCERT દ્વારા પ્રસિદ્ધ થતું મેગેઝિન જીવન શિક્ષણનું મૂળ નામ શું હતું? જવાબ છે શાળાપત્ર. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન, વર્તમાનમાં અધ્યાપનમાં સૌથી પ્રભાવી પદ્ધતિ કઈ છે? જવાબ છે ઈ લર્નિંગ. સાતમો પ્રશ્ન, બાળક 12 વર્ષનું થાય ત્યારે કેટલું શબ્દ ભંડોળ ધરાવે છે? જવાબ છે 10,000 શબ્દોનું. આઠમો પ્રશ્ન, શિક્ષણનો સામાન્ય ઉદ્દેશ કયો છે? જવાબ છે વ્યક્તિનો વિકાસ કરવો. નવમો પ્રશ્ન, ભારતમાં અંગ્રેજી શિક્ષણ પદ્ધતિ કયા ગવર્નરે દાખલ કરી હતી? જવાબ છે લોર્ડ વિલિયમ બેન્ટિંગે. અને ત્યારબાદ દસમો પ્રશ્ન, શૈક્ષણિક બાળ ફિલ્મોત્સવનું આયોજન કોણ કરે છે? જવાબ છે NCERT. તો મિત્રો, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોમાં લાઇક અને કમેન્ટ જરૂરથી આપજો, તેમજ વિડીયોને શેર કરજો. ભવિષ્યમાં આવા તમે અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાના વિડીયોની માહિતી મેળવવા ઈચ્છતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આ વિડીયો જોવા માટે આપનો ખૂબ ખૂબ આભાર.